सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवाति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्मनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं वेचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर राजा हरिश्चंद्रनी कथा लखता छेल्ले कड़ू एकविषयमां एम कथा लखे छे राजानो आखो परिवार विकट जंगलनी अंदर भूलो पड़ो छे आगळ जता रस्तो मळ्यो छे विसामो लेवा माटे ज्यारे बैठा छे मृतकवत थईने ज्यारे पड़्या छे त्यारे विश्वामित्र ऋषि आवीने फरीथी एमने खिजाय छे अने त्यारे त्रणेव व्यक्तिओ ऊभा थई रस्तो मळ्यो छे એટલે હવે એક આશાએ ચાલ્યા છે કે રખે આપણી ઉપર ઋષિ કોપાઈમાં ન થાય અને વહેલા આપણે કાશીએ પહોંચીએ અને ઋષિના ઋણમાંથી મુક્ત થઈએ. આગળ સ્વામી લખે છે કડવું 22 મળ્યો માર્ગ ચાલિયા ચોપે જી પડે આખડે પગ પાછા ન રોપે જી પહોંચીએ કાશીએ તો સારું છે સહુ પેજી નવ પહોંચીએ તો ઋષિ રખે કોપે જી ત્રણેય જણા વિચારે છે હવે રસ્તો સારો મળી ગયો છે પીવા માટે જળ મળી ગયું છે તો હવે પગ પાછા ધરવા નથી હવે તો બસ કાશી પહોંચીને જ વિસામો લેવો છે જો કાશી આપણે સમયે નહીં પહોંચીએ રસ્તા વચ્ચે આપણે બેસીશું નવ પહોંચીએ તો ઋષિ રખે કોપેજી વિશ્વામિત્ર ઋષિનો કોપ થશે અને ભગવાનના મહાપુરુષ ભગવાનના આવા સંત એનો જો કોપ થશે તો આપણા જન્મોજન્મના સુકૃત બળી જશે આપણે સત્યને માટે જ્યારે વેચાઈ જ ગયા છીએ ત્યારે બસ હવે તો કાશી એ જ આપણું લક્ષ કાશીને લક્ષ બનાવીને રાજ પરિવાર ચાલ્યો જાય છે ઋષિ કોપ્યાની બીક રહે રખે વાટે વહી જાય માસ આપે સાપ તો આપને એવો ત્રણે ને મને ત્રાસ આપે સાપ તો આપને એવો ત્રણે ને મન ત્રાસ કાશી ચાલવાની હિંમત તો એવી નથી કે વહેલા વહેલા પહોંચી જઈએ બહુ શરીરમાં થાક છે ભૂખ પણ બહુ મોટી છે શરીર લડથડે છે પણ બધાયની વચ્ચે એક જ બીક લાગે છે કે રખે જો એક મહિનામાં કાશી નહીં પહોંચીએ
તો ઋષિ આપણી ઉપર કોપશે, અને ઋષિનો જો શાપ આપણને મળશે તો આપણું તો બહુ મોટા સુકૃતો બળીને રાખ થઈ જશે, બીક આવી રહે છે. આ ત્રાસના ભયે કરીને ત્રણેય જણ ક્યાંય ઊભા રહેવાનું નહીં નક્કી કરીને ચાલતા થયા છે. અન્ન વિના અચેતયતિ ગતિ થોડી થોડી થાય છે, અડવડતા ને આખડતા ત્રણે ચાલ્યા જાય છે. કોઈ વ્યક્તિએ ઘણાક દિવસો સુધી ખાધું ન હોય અને એને કિલોમીટરોનો માર્ગ કાપવાનો હોય, એમાં પણ તાપ હોય, એની અંદર પણ ઉઘાડા પગે ચાલવાનું હોય, એની અંદર પણ શરીરને અતિ કષ્ટ વચ્ચે રાખવાનું હોય અને નીકળવું એટલે એમાં થાક લાગ્યા વિના રહે જ નહીં. આજે આ પરિવારને અન્ન વિના ખાધા વિના આવી તકલીફ વચ્ચે જવાનું, કદાચ અનાજ ન મળે પરંતુ જો સુખ સુવિધા વચ્ચે પ્લેનમાં જવાનું હોય, ગાડીમાં જવાનું હોય, તો હજુય વ્યક્તિ સચેત રહી શકે. પણ ઉઘાડા પગે જવાનું હોય, જંગલમાં જવાનું હોય, કાંટા કાંકરા વચ્ચે જવાનું હોય, તો વ્યક્તિની સુધબુધ ઉડી જાય. અન્ન વિના અચેત થઈ ગયા છે શરીર, કઈ દિશામાં ચાલે છે એનું પણ સંપૂર્ણ ભાન નથી રહ્યું, નિર્ણય શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ હોય એવું થઈ ગયું છે. લડથડતા લડથડતા ત્રણેય અડવડતા આખડતા ચાલ્યા જાય છે સત્યને માટે. આજે હરિશ્ચંદ્રનો પરિવાર કાંટા કાંકરા ઉપર નહીં, સૂર્યના તાપ વચ્ચે નહીં, ભૂખ અને તરસ વચ્ચે નહીં, સત્યના માર્ગ ઉપર ચાલ્યા જાય છે. સત્યનો માર્ગ તો આવો જ છે, જે કોઈ ચાલ્યા છે સત્યના માર્ગ ઉપર ચાલેલાને સહન કરવું જ પડે છે, કરવું જ પડે છે. પહેલેથી જે સત્યવાદી થયા છે, જેને સત્યના માર્ગ અપનાવ્યો છે, બધાએ સહન કર્યું છે, પણ એનું ફળ પણ એટલું મીઠું જેદી તેદી મળ્યું છે. સાંજ પડે સહુ સામટા મળી, વળી વાત કરે ધીરજની, સ્મરણ કરતા શ્રી હરિનું એમ નિર્ગમે છે રજની. રાત પડી જાય એટલે પછી તો રસ્તો દેખાય નહીં, રોકાવું જ પડે. રાત્રે જ્યારે ત્રણેય જણ બેઠા હોય ત્યારે ધીરજની વાત કરે છે. હરિશ્ચંદ્રની ધીરજને તારામતીને રોહિદાસ ન ખૂટવા દે, રોહિદાસની હિંમતને તારામતીને હરિશ્ચંદ્ર ન ખૂટવા દે, અને તારામતીની હિંમતને હરિશ્ચંદ્રને રોહિતકુમાર એ બંને ભેગા થઈને ડગવા ન દે, એની હિંમતમાં વધારો થાય એવી ધીરજની વાતો કરે. જ્યારે પરિવારની અંદર કોઈ વિપરીત સમય આવી જાય, દુઃખનો સમય આવી જાય, ત્યારે દરેક એકાબીજાને ધીરજની વાત કરે, ત્યારે આકુળ વ્યાકુળ થવાથી કામ બગડતું હોય છે. આકુળ વ્યાકુળ ક્યારેય પણ વિપરીત પરિસ્થિતિમાં ન થવું, વિપરીત પરિસ્થિતિની અંદર વિપરીત સમયને પસાર કરવા માટેનો એક જ ઉપાય છે, ધીરજ અને પરમ શાંતિ. આપણા આકુળ વ્યાકુળ થવાથી કશું જ થવાનું નથી. પુરુષોત્તમ નારાયણની ઈચ્છા વિના પાંદડુંય હલવાનું નથી. એની ઈચ્છા પ્રમાણે જ જો બધું થવાનું હોય એવો આપણને સંપૂર્ણ ભરોસો હોય કે એની ઈચ્છા વિના કંઈ થવાનું નથી, જે થશે એની ઈચ્છાથી થશે, તો હા, આપણે જે કોઈ કાર્ય કરવું છે એનો પ્રયત્ન સારી રીતે સંપૂર્ણ રીતે કરી લેવો એ આપણી ફરજમાં આવે છે. પરંતુ એનું ફળ સારું જ આપે કે ન આપે એ તો નાથની ઈચ્છા. હવે એનું ફળ કદાચ સારું ન આપ્યું, એમાં આપણે આકુળ વ્યાકુળ થવાની જરૂર નથી. બસ મારા મહારાજ અત્યારે આવું મારી પાસે કરાવવા માગે છે, અને મારા મહારાજને અત્યારે મને આવું ફળ દેવું છે, એને દેવું છે, તો મને મંજૂર છે. આજ વ્યક્તિ વિપરીત પરિસ્થિતિમાં સ્થિર રહી શકે છે. વાત કરવી અને સાંભળવી સહેલી છે, સમય ઉપર એપ્લાય કરવી અતિ અઘરી છે, છતાં પણ જો મનન કરેલું હોય, રટણ કરેલું હોય, આ આખ્યાનો એટલા માટે જ છે કે જેના કારણે આપણે એવા સમય ઉપર ચલાયમાન ન થઈ જઈએ.
ચલાયમાન ન થઈ જઈએ. આપણને ક્યારેય આપણો મોક્ષના માર્ગેથી આપણે ડગી ન જઈએ, ડગી ન જઈએ. દુઃખ આવે છે ત્યારે ડગાય છે, સુખ આવે છે ત્યારે હરખાઈને જીવ ડગી જાય છે, દુઃખ આવે છે ત્યારે કરમાઈને ડગી જાય છે. ડગવે તો બેયમાં છે, પણ જેને ભગવાન ઉપર જ ભરોસો, ભગવાન જેમ કરશે એમ બરાબર કરશે, એ ક્યારેય ડગતો નથી. માટે જ્યારે કોઈ વિપરીત સમય આવે કુટુંબ પરિવાર ઉપર, ત્યારે બધાએ ભેગા થઈ ધીરજની વાતો કરવી, ધીરજની વાતો કરવી. કોઈ એક વ્યક્તિ વધારે આકોળ વ્યાકોળ થઈ ગયો હોય તો બીજા એને શાંતિ આપે, પણ એકની આકોળ વ્યાકોળતા જોઈને બીજો આકોળ વ્યાકોળ થાય, પછી ત્રીજો આકોળ વ્યાકોળ થાય, એટલે આખો પરિવાર અસ્ત વ્યસ્ત થઈ જાય, આખો સમાજ અસ્ત વ્યસ્ત થઈ જાય. કારણ કે આ દુનિયા છે, આ દુનિયામાં શું ન ઘટે બધું જ ઘટવાનું. આ દુનિયામાં શું રોગ નહીં ઘટે, આ દુનિયામાં આપણે રહીએ છીએ શું મૃત્યુ નહીં ઘટે, આ દુનિયામાં શું દુર્ઘટનાઓ નહીં ઘટે, આ દુનિયાની અંદર શું આપણે અહીં રહ્યા છીએ તો બધે આપણને સફળતા જ મળશે, નિષ્ફળતા નહીં મળે. આપણે ધાર્યું હશે એવું જ બધું થશે, એનાથી વિપરીત કશું થાય જ નહીં, બધું જ થવાનું. એક અક્ષરધામ સિવાય પ્રકૃતિ પુરુષથી નીચેની સૃષ્ટિમાં બધું જ થવાનું. અક્ષરધામમાં પહોંચીએ નહીં ત્યાં સુધી આપણું ધાર્યું કાંઈ થાય નહીં. અક્ષરધામમાં બધું આપણું ધાર્યું, જેવું ચિંતવશું એવું થશે. મૂર્તિ મહારાજની જોડે જેવું ચિંતવીશું એવું થશે અક્ષરધામમાં. પણ ત્યાં સુધી તો આપણે ચિંત્યું હોય કાંઈક ને ભગવાન કરે કાંઈક, આપણે ઈચ્છ્યા હોય કાંઈક ને ભગવાને ઈચ્છ્યું હોય કાંઈક, એટલે ભગવાન બીજું કરે, આપણે કંઈક બીજું કરવા જઈએ. પણ જ્યારે એવું બધું થાય ત્યારે ધીરજ રાખે કે મારા નાથની ઈચ્છા, એને જેમ ગમ્યું એમ બરાબર છે. તો એ ધીરજ એવા ટાઈમે રહે, એનું રોજ રટન કરવું. જીવનમાં કોઈક સમય આવે છે, નથી આવતું એવું નહીં, આપણે ભગવાનના ભગત છીએ એટલે આવે જ. કોઈક ને કોઈક સમય આપણે એવો આવે કે રટન કરેલું હોય ને, તો એ સમયે એ વાક્ય કામ લાગે. સવારે સહુ થઈ સાબદા, વળી ચાલે છે ચોપે કરી, રખે વીતી જાય વાયદો, એવી અંતરે ખટક ખરી. રખે વીતી જાય વાયદો, એની ખટક રાખે છે. સવારે થઈને સાબદા થઈને ચાલતા થાય છે. પરિવાર એકાબીજાને ધીરજ કેવી રીતે આપે? એક બહુ સરસ શ્રીજી મહારાજનું ચરિત્ર છે. એક મહારાજ મહી નદીના કાંઠા ઉપર ગયા, ત્યાં એક ગરીબ કોઈ પરિવાર હતો, એને ત્યાં શ્રીજી મહારાજે મહેમાન ગતિ કરી. ઓલો ભગત કે મહારાજ મારે ઘેર આજે જમીને જ જવાનું છે. શ્રીજી મહારાજ કે ભાઈ અમારે આગળ જવું છે. ના મહારાજ, હોય તમે અહીં આવ્યા છો તો જમીને જ જવાનું. હવે ભગતના ઘરની અંદર હાંડલા કુસ્તી કરે, ખાલી હાંડલા, કાંઈ મળે નહીં. અને ભગત કે મારે ઘેર જમીન જવાનું છે. મહારાજ કે સારું, ત્યારે તમારે ત્યાં જમીન જાશું, હાલો રોકાના. ત્યારે એ ભગતની ઘરવાળી હતી ને, એનો સાડલો લઈને બહાર નીકળી. તે મહારાજ કે, એટલે એ સાડલો લઈને બહાર નીકળીને તો મહારાજે પૂછ્યું કે ક્યાં ચાલ્યા ભાઈ તમે? તો કે મહારાજ આ હાડલો વેચીને આનું અનાજને સારું સીધું લાવીને તમારી મહેમાન ગતિ કરવી છે. કે ત્યાં તો એ ભગતનો નાનો છોકરો હતો. એ છોકરો કે બાપા મને ક્યાંક વેચી આવો ને મહારાજની મહેમાન ગતિ કરો, કે મને ક્યાંક વેચી આવો અને વેચીને પણ શ્રીજી મહારાજની મહેમાન ગતિ કરો. અને ત્યારે શ્રીજી મહારાજની આંખમાંથી આંસુડા પડી ગયા. શ્રીજી મહારાજ કે બાઈ તારે હાડલો વેચવા જવું નથી, દીકરા તારે ક્યાંય વેચાવું નથી, જાઓ આજથી તમારું દારિદ્ર ગયું. શ્રીજી મહારાજે આશીર્વાદ આપ્યા. શ્રીજી મહારાજ તો દુઃખ જોઈ જ નથી શકતા, પરંતુ સમજણ કેવી. એના બાપાએ કીધું કે જમીને જાઓ મહારાજ, તો પત્ની એની ઉપર ખીજાની નહીં કે તમને ખબર હોવી જોઈએ ઘરમાં કાંઈ નથી ને, હું કરવા શ્રીજી મહારાજને રોક્યા. છોકરો ખીજાનો નહીં, એક બાઈ એનો હાડલો વેચવા તૈયાર થઈ અને છોકરો પોતે વેચાવા તૈયાર થયો. એ સ્વામી એન્ડ સંપ્રદાયનો ઇતિહાસ. એ શું શીખવાડે છે કે પરિવારની અંદર કદાચ કોઈ વ્યક્તિ આપણા માટે આખી જિંદગી સારા નિર્ણયો કરે, આપણને ગમ્યા, અને ક્યારેક
એને કોઈ કડવો નિર્ણય કરી નાખ્યો આપણી માટે. કડવો નિર્ણય, એનો નિર્ણય કદાચ ક્યારેક ઊંધો પડી ગયો, ત્યારે જેમ પરિવારના સભ્યોએ એને સ્વીકારી લીધું, કંઈ વાંધો નહીં, તો એને સ્વીકારી લીધું તો એનાથી બહુ સારું થઈ ગયું. હા, હાથે કરીને દુઃખ ઊભું ના કરાય. ઘણાને ટેવ જ હોય કે રાતને દિવસ પોતાના પરિવારને જોખમમાં મૂકી દે, એવાય હોય છે. એવાની વાત નથી, આ તો જેને સારું કરવાનો પ્રયત્ન કર્યો છે અને ક્યારેક એનાથી રસ્તો ચૂકાઈ ગયો તોની વાત છે. બાકી ઘણા એવા છે કે પોતાના પરિવારને જોખમમાં મૂકી દે છે, પોતાના પરિવારને, એનું બસ એનું, એને કોઈ સલાહ આપે કે ભાઈ તું પાછો વળ, તોય પાછો ના વળે. એવા માટેની આ વાત નથી, આ વાત એવા માટેની છે કે જેનાથી ક્યારેક ભૂલથી થઈ ગયું, પછી તરત ભૂલ થઈ પાછો વળ્યો, પછી જિંદગીમાં એવી ભૂલ ના થાય એનો વિચાર રાખે, એ કે મારે લીધે મારો આખો પરિવાર દુઃખી થાય છે, એવો જેને પશ્ચાતાપ હોય. ગનાને એવું કાંઈ હોય જ નહીં, અને કાંઈ ના હોય, બસ એને બસ જુગાર રમવાની એક ટેવ પડી ગઈ હોય એટલે સટ્ટાની જેમ બધું કર્યા કરે, એની પાછળ કેટલા હજારો દુઃખી થાય, હજારો દુઃખી થાય, એવું થાય. અને ઘણાને આવું થયું છે, ઘણાકને આવું થયું છે કે બહુ સટ્ટો રમવા જાય તેની અંદર પાછળ બીજા બધા દુઃખી થાય. એટલું પણ ના કરવું જોઈએ, અને એવાની ભેગા પછી કોઈ ભળે નહીં. પણ ક્યારેક કોઈક જગ્યાએ ભૂલ થઈ અને કોઈક નિર્ણય એવો આવ્યો તો બધાએ દુઃખને વહેંચી લેવું. સવારે બધા સાબદા થયા, ચાલવા તૈયાર થયા, બધાને એક જ બીક છે કે રખે વાયદો વીતી જાય. આ એક જ વાત હૃદયમાં રહે છે, વાયદો જો વીતી જશે તો ઋષિ પાછા કોપાયમાન થશે. લાંગને કરી લે લેરિયા, થયા અન્ન વિનાય ચેત, સૂકી ગયા શરીરમાં રાજા રાણી કુંવર સમેત. લાંગણ, ઉપવાસો પર ઉપવાસો થાય છે, અન્ન વિના અચેત થઈ ગયા છે અને શરીર બધા સુકાઈ ગયા છે. રુષ્ટ પુષ્ટ જે રાજાનું શરીર હતું, રુષ્ટ પુષ્ટ જે રાણીનું શરીર હતું, રાજકુંવરનું શરીર રુષ્ટ પુષ્ટ હતું. મેવા મીઠાઈ જમતા, રોજ કઢેલું દૂધ પીતા, કાજુ બદામના મેવા જમતા, મુખવાસો જમતા, પાનબીડાઓ જમતા, વિવિધ પ્રકારના ફરસાનો મિષ્ટાનો જમતા, જેટલું જોઈએ એવી એવી પથારીઓ જોઈએ, એવા પદાર્થો જોઈએ, એવા કપડાં જોઈએ, એવા અત્તર સેન્ટ આ બધું જ હતું દાસ દાસીઓ ચરણચંપી કરવા માટે. એટલે ત્યારે તો શરીર બહુ પુષ્ટ હતું, પણ પછી જેમ જેમ આ બધું કરતા ગયા એમ એમ શરીર સુકાઈ ગયા. એકદમ સૂકું કાષ્ટ હોય એવા રાજા રાણીને કુંવરના શરીર થઈ ગયા. કોઈ હરિશ્ચંદ્રને ઓળખી ન શકે, કોઈ તારામતીને ઓળખી ન શકે, કોઈ રોહિતકુમારને ઓળખી ન શકે, કે અયોધ્યાનો રાજા છે, આ અયોધ્યાની રાણી છે, આ અયોધ્યાનો રાજકુંવર છે, એમ કોઈ ઓળખી ન શકે એવા શરીર, એવા મુખારવિંદ થઈ ગયા, એવા હાથ પગ થઈ ગયા. કોઈને મજૂર લાગે, રાજા રાણી અને કુંવર ન લાગે, કોઈ દૂરથી જોવે તો કોઈ મજૂર હોય, અને મજૂરની કોઈ ઘરવાળી હોય, મજૂરનો છોકરો હોય, આવા રાજ પરિવાર લાગે છે. જો તો ખરા સત્યને માટે તમામ થાઠમાટને છોડી દીધા, તમામ થાઠમાટને સુકાઈ ગયા, સુકાઈ ગયા. આપણને શ્રીજી મહારાજ ક્યાં કહે છે ઉઘાડા પગે રખડો, આપણને શ્રીજી મહારાજ ક્યાં કહે છે કે તમે સુકાઈ જાઓ. શ્રીજી મહારાજ કે અન્ન થોડું ખાવું અને જાજા ઉપવાસ કરવા, એવું અમે કાંઈ કહેતા નથી. મહારાજ કે અમે તો એવું કહેતા જ નથી કે અન્ન થોડું ખાવું, જાજા ઉપવાસ કરો, યુક્ત આહાર વિહાર કરો ને મારું ભજન કરો, આ શ્રીજી મહારાજ કે અમે કહીએ છીએ, બાકી અમે કહેતા નથી. તો મહારાજે આપણને એવું જ કંઈ કીધું નહીં, ઉઘાડા પગે હાલવાનું કીધું નહીં, તો પછી આપણને શ્રીજી મહારાજની નિષ્ઠા કેટલી જોઈએ ને એની ખટક કેટલી જોઈએ. એને એક ઋષિ કોપાયમાન થઈ જશે એની ખટકે, એ લોકો આમ હાલે છે, આપણને શ્રીજી મહારાજ કુરાજી ન થાય એનો જો ભય હોય તો મહારાજની ઈચ્છામાં જ જીવાય. શરીર ત્રણેવના સુકાઈ ગયા છે તોય પણ, તોય ટેક તજતા નથી, કથી નથી કહેવાતી એની ધીર, ઓછપનયાને અંતરે સુખ દુઃખ ન માને શરીર.
આટલી બધી ઉપાધિઓ વચ્ચે પણ ધીરજ અને એની ટેકને છોડતા નથી. સ્વામી કે વાતને મારાથી કહેવાતી નથી, જે એની ધીરજ છે એ ધીરજનું વર્ણન થતું નથી. ઓછપ ના આને અંતરે, સુખ દુઃખ ન માને શરીરે. ઓછપ એને લાગતી નથી અને કોઈ દિવસ સુખ દુઃખ એના શરીરમાં એને અનુભવાતું નથી. ઓછપ નથી લાગતી. ઓછપ એટલે એવું નથી થતું હરીશચંદ્રને કે ક્યાં બોલી ગયો કે બધું દઉં છું અને ક્યાં 3 ભાર સોનાનું કીધું. ઘણી વખત આપણે જે કોઈ આધ્યાત્મિક મૂલ્યો એને વફાદાર રહીને કામ કરીએ ખરા, પણ પસ્તાતા પસ્તાતા કરીએ, ક્યાં બોલાઈ ગયું, આવું નહોતું બોલવાનું, એવું થાય આપણને. અરે ક્યાં કહી દીધું કે હું નકોડો ઉપવાસ કરીશ આજે એકાદશીનો. ખરેખરું આટલું સરસ શિખંડ પૂરીને બધું ફરાળ હતું ને આ તો બોલતા બોલાઈ ગયો અને ટલ્લે ચડી ગયા, ઉપવાસ થઈ ગયો. આમ ઉપવાસ તો કરીએ પણ પસ્તાતા પસ્તાતા કરીએ કે આજે ક્યાં ઉપવાસની જાહેરાત મેં કરી દીધી, એવું નહીં. રાજા હરિશ્ચંદ્રને એક વખત પણ એવો સંકલ્પ ના થયો કે ઓહો મારાથી ક્યાં બોલાઈ ગયું કે બધું તમને દઈ દીધું અને ઉપરથી 3 ભાર સોનું મારાથી કેમ બોલાઈ ગયું, એવું બોલવાનું નહોતું. ના બોલ્યો હોત તો આ બધી ઉપાધિ ના થાત. આવી કોઈ દિવસ વાતે નથી કરતા, એવી વાત કરવી એ કાયરનું કામ છે, કાયરનું કામ છે. ક્યાં બોલતા બોલી ગયો કે હું આટલું દાન કરીશ, ક્યાં બોલતા બોલી ગયો કે હું મંદિર આવીશ, ક્યાં બોલતા બોલી ગયો કે હું આવું કરીશ. અરે રે હવે કરવું પડશે, તેમ પસ્તાતો પસ્તાતો કરે એનું ફળ એવું જ હોય. પણ જેની માટે આપણે કરીએ ને મરી મટીએ. બ્રહ્માનંદ સ્વામીએ કીધું, રે હોરે હોરે યુદ્ધે નવ ચડીએ ને ચડીએ તો કટકા થઈને પડીએ. એકવાર નક્કી કર્યું અને બસ આપણે પછી હવે મહારાજના માર્ગે ચાલવાનું નક્કી કર્યું, પછી ક્યારું ક્યાં ભગત થઈ ગયા. આના કરતાં જો ભગત ના થયા હોત તો આ બધી ઉપાધિ નહોતી. આ ભગત થયા જ બધી ઉપાધિ આવી. આના કરતાં થયા જ ના હોત તો આ ક્યાં સાધુ થઈ ગયા, હારું નહોતું થવાનું. આ થઈ ગયા છે, ઉપાધિ બહુ છે જુઓ ને. સાધુ થઈ ગયા, હવે આ ખવાય નહીં ને આ જોવાય નહીં ને ફરવા જવાય નહીં ને. અરે રે રે એના કરતાં ના થયા હોત તો સારું. તે એ હું પછી અહીંયા આગળ વાડે મન કહો કુંડાળું કાઢે, જે માંડ માંડ આવો વિચાર કરે ક્યાં થઈ ગયા, એ કુંડાળું જ કાઢે, બીજું શું કરે. જિંદગી કાઢે તો એ કુંડાળું કાઢે. ભગવાનના માર્ગે આપણે ચાલીએ ત્યારે પાકો નિર્ધાર કરીને ચાલીએ કે મરવા માટે ચાલું છું, ભગવાનના માર્ગે મરી મટવા માટે ચાલ્યો છું, સમાજની મોહબતને છોડવા ચાલ્યો છું, એક શ્રીજી મહારાજ રાજી થાય એને રીઝાવવા ચાલ્યો છું, બીજા કોઈને મારે રાજી કરવા નથી. એક શ્રીજી મહારાજ અને એક શ્રીજી મહારાજના સંતો ભક્તો મુક્તો સદગુરુઓ એને રાજી કરવા જ, બાકી કોઈને રાજી કરવા નથી. દુનિયાના રાજીપાથી મને મળ્યું શું. આવો પાકો નિર્ધાર કરી નીકળ્યો હોય ને એ પછી કાંઈ પાછા વિચારો ના કરે. ઘણી વખત ભગવાનના ભક્તો ચાલતા હોય મોક્ષ માર્ગે પણ વિચાર પાછા અંદરથી આમ કરતા હોય, કે આમ થઈ ગયું, નહોતું કરવાનું, કેમ આમ થઈ ગયું. ભગવાનના માર્ગે એમ થાય. અરે 5 દાડાની રજા લઈને હવે જવું પડશે ઉત્સવમાં, સ્વામીને કહેતા કહેવાઈ ગયું, આમ તો ના બોલ્યા હોત તો સારું હતું. આવી પછી ઢીલી ઢીલી વાત કરે, ભોગે તો ખરા જ ઉત્સવમાં, પણ જે ઉત્સાહ ને ઉમંગ હોય ને એ ના હોય, અને એ ના હોય એટલે ફળ પણ એવું જ મળે. કરવું તો પછી શ્રદ્ધાને ઉત્સાહથી કરવું, નથી કરવું તો એને બાજુ પર જ મૂકી રાખવું, પણ જે કરવું એ ઉત્સાહને ઉમંગમાં આનંદમાં રહીને કરવું, એવું છે. આ લોકોને આટલું દુઃખ છે પણ ક્યારેય એવું નથી બોલતા કે આપણે આ ક્યાં ભૂલ કરી બેઠા. એ ભૂલ કરી બેઠા એવી વાત કરવી ને એ બહુ મોટી ભૂલ છે, કારણ કે તમે સત્ય માટે ચાલ્યા છો અને તમે આ વિચારીને જ કરેલું છે, તો જે દી વિચારીને કર્યું છે બસ હવે એને એક્સેપ્ટ કરી લો. આ ક્યાં થઈ ગયું એ વાત કરવાની જરૂર નથી, હવે તો કેવી રીતે આપણે આ જે કર્યું છે પાર પાડવું એ વિચારની અંદર રહેવાનું હોય. કેમ કર્યું ને શા માટે કર્યું, ના કર્યું તો હારું, એ બધા વિચારો આવે ગયા, એ ટાઈમ જતો રહ્યો. હવે તો કર્યું છે તો કેવી રીતે એને પાર પાડવું. ભગત થયા જ છીએ તો અક્ષરધામ આવે કેવી રીતે આપણા હાથમાં આવે, એ મુક્તોની પંક્તિમાં કેવી રીતે આપણી જગ્યા થાય, ભગવાનને વાલા આપણે કેવી રીતે બની જઈએ. હવે ભગત થયા જ છે તો પછી હવે આગળનું વિચારવાનું, નહોતું થવાનું એમ નહીં વિચારવાનું.
અમેરિકા આવી જ ગયા છો તો હવે અમેરિકામાં કેમ સેટ થવાય એ વિચારો. હવે ત્યાં બધું કાઢી નાખ્યું હોય, ઘર કાઢી નાખ્યું, ફ્રીજ કોઈકને દઈ દીધું હોય, ટીવી કોઈકને દઈ દીધું હોય, ટેબલ ખુરશીઓ દઈ દીધા હોય, ઘર કાઢી નાખ્યું, પછી પાછો 6 મહિને કે હવે પાછો જવું, ભાઈ ત્યાં જઈને કામ કરવું ને અહીં કામ કરવું, કાઢી નાખો હવે, આવ્યા છો તો પૂરું કરી દો. શું ફેર પડે છે, 15-20 વર્ષ 50 વર્ષ જીવવું, અહીં જીવો, ત્યાં જીવો, પૂરું કરવાનું છે, પાર પાડી દેવાનું છે. પણ ઘણા કેવા હોય, થોડુંક હાલે, આમ નહોતું હાલવાનું, તો હવે આમ હાલ ભાઈ, હાલ તો આમ હાલે, આમેય નહોતું હાલવાનું તો આ દિશામાં જા. અરે રે, આ ખોટું થઈ ગયું, તો ખોટા ખોટામાં જ આખી જિંદગી નીકળી જાય, એકેયમાં પાર ના આવે. કારણ એ છે, વિશ્વાસ જ નહીં. મોક્ષના માર્ગની અંદર આપણે જ્યારે ચાલ્યા છીએ ને, ત્યારે એક જ વિશ્વાસ ઉપર ચાલવાનું, બસ મહારાજને રાજી કરવા છે, એ તાન ઉપર ચાલશું તો કોઈ દિવસ ઓછપ ના લાગે. ભગવાનના ભક્તો આપણે બધા છીએ ને, ઘણી વખત ઓછપ બહુ અનુભવીએ કે આવું નહોતું, આમ ને આમ નહોતું, નામ નહોતું, એ ઓછપ કહેવાય. પણ આ પરિવાર પાસેથી આપણે શીખીએ કે જે આધ્યાત્મિક મૂલ્યને આપણે વરેલા છીએ, એ આધ્યાત્મિક મૂલ્યોની વફાદારી રાખી ઉત્સાહને ઉમંગથી એને સ્વીકારીએ, ક્યારે એમાં પાછા ના પડીએ. એમ મહા દુઃખ પામ્યા માર્ગે, તેહ કેતા પણ કહેવાય નહીં, ત્યારે તે પહોંચ્યા કાશીએ, ઉભા ત્રણે તે ચોકે જઈ. કાશી નગરી જે લક્ષ હતું, અયોધ્યાથી નીકળેલા આ ત્રણેય રાજ પરિવારના સભ્યો કાશીએ પહોંચ્યા છે. કાશીની અંદર એક વિશાળ ચોક છે, જ્યાં મજૂરો વેચાય છે, માણસો વેચાય છે, એ જગ્યાએ વિશાળ ચોકની અંદર ત્રણેય જઈને ઊભા છે. ઋષિની વાટ જોવે છે કે વિશ્વામિત્ર ઋષિ આવે, કાશીમાં ચોક્કસ આવશે. ત્યાં તો વિશ્વામિત્ર તરત જ આવીને ઊભા રહ્યા, વાર જ નહોતી, આ તો વાટ જોઈને જ ઊભા હતા કે હવે ક્યારે આવે ને આને કંઈક પાછો થોડી ઉપાધિ બીજી આપું. કારણ કે એને તો ભગવાનની ઈચ્છાથી આ જ કરવાનું હતું, એટલે કઠોર જ બનવાનું હતું. એટલે આ કાશીએ પહોંચ્યા ને હાશકારો હજુ આમ ગંગા નદીના દર્શન કર્યા ને હાશકારો થયો, ત્યાં તો વિશ્વામિત્ર આવી ગયા અને પાછા આંખો કાઢેલા ને ધુઆ પૂવા ને એ તમારે આવીને ત્યાં તો તૈયાર ઊભા હતા. ઋષિ વિશ્વામિત્ર જેનો નામ, કેટલી વાર લગાડી તમે બધાએ, કેટલા બધા દિવસો કાઢી નાખ્યા, અને આટલો બધો સમય હોય, વહેલા વહેલા હાલતા હોત તો. હરિશ્ચંદ્ર રાજા કે, ગુરુદેવ તમે 1 મહિનાનો સમય આપ્યો હતો, અમે પહેલા આવી ગયા છીએ, રાજી રહો, તમે રાજી રહો. અરે શું રાજી રહો, આટલા કિલોમીટર કાપતા કાંઈ વાર ના લાગે, પણ આ તો ખબર નહીં તમારી દાનત જ ખોટી હશે. હજુ કહું છું, શા માટે દુઃખી થાવ છો, જો દુઃખ સહન નથી થતું અને તમારાથી બસ હવે તમારી ધીરજ ખૂટી ગઈ હોય, શા માટે દુઃખી થાવ છો, અયોધ્યાનું આખું રાજ પાછું આપું છું, લઈ લો ને, એકવાર બોલી જાઓ ને કે મારાથી સત્ય આ વચન નહીં પડે. હરિશ્ચંદ્ર રાજા કહે છે, ગુરુદેવ હવે એ વાત ન કરશો, હવે તો વેચવાની વાત કરો, અમને વેચવાની, અમે ત્રણેય વેચાવા માટે આવ્યા છીએ, અમે વેચાઈ જઈશું, અમારા સત્યને અમે નહીં વેચીએ. કરોડો વંદન છે જેને આવી નિષ્ઠા સત્યને વિશે રાખી. ધર્મનો ખાલી એક પાર્ટ સત્ય, ધર્મના 4 પગ છે, એમાંનો એક છે સત્ય. એકને વફાદાર, એકની વફાદારીની અંદર જિંદગીની કુરબાની દઈ દીધી, એકની વફાદારીમાં, ધર્મનો એક પાર્ટ, ખાલી એક પાર્ટ માટે જિંદગીની કુરબાની દઈ દીધી. તો એ ધર્મ જેનું એક અંગ છે, એક અંગ, એક રોમ છે ધર્મ, એવા પુરુષોત્તમ નારાયણની વફાદારી, જેને પુરુષોત્તમ નારાયણનો યોગ થયો છે, જેને સર્વોપરિ શ્રીહરિનો યોગ થયો છે, એને કેટલી જોઈએ, એની સર્વોપરી શ્રીજી મહારાજ માટેની કુરબાની કેટલી જોઈએ, એ મારે ને તમારે વિચારવાની જરૂર છે. એક ધર્મનો અંશ, એક ધર્મનો એક પાર્ટ, એના માટે હરિશ્ચંદ્ર રાજાના પરિવારે કુરબાની આપી દીધી. આપણને પુરુષોત્તમ નારાયણ માટે આપણા સ્વભાવની કુરબાની આપવાની છે, શરીરની નહીં, સ્વભાવની. પુરુષોત્તમ નારાયણ માટે આપણા કુસ્વભાવો છે એની કુરબાની,
પુરુષોત્તમ નારાયણ માટે, પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે, આપણા કલ્યાણ માટે અને એને રાજી કરવા માટે ફક્ત આપણી કુટેવોની કુરબાની આપવાની છે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે જે શ્રીજી મહારાજને નથી ગમતું એવું જે આપણામાં છે એની કુરબાની આપવાની છે. આપણા માનની કુરબાની, આપણા કામની કુરબાની, આપણા લોભની કુરબાની, આપણા ક્રોધની કુરબાની, આપણા સ્વાદ સ્નેહ માન ઈર્ષા દંભ છળ કપટ એની કુરબાની આપવાની છે. જે કુરબાની આપતા આપણને જ સુખ થવાનું છે, આપણને સુખ થવાનું છે. શ્રીજી મહારાજ જ્યારે આવડા મોટા મળ્યા ત્યારે આમની પાસેથી આપણે આટલું શીખીએ, સત્ય માટે પોતાના સર્વસ્વની કુરબાની આપી છે. આપણે તો આપણા આત્યંતિક કલ્યાણ માટે આપણા સ્વભાવો આપણી પ્રકૃતિ એની કુરબાની આપવાની છે, શા માટે ન અપાય? ત્યાં તો તૈયાર ઊભા હતા ઋષિ વિશ્વામિત્ર જેનું નામ, તૃણ કોળી તે ઉપર ધરી વળી વેચવાને કામ. વિશ્વામિત્ર ઋષિ આવી ગયા છે કાશીની અંદર, ત્યાં આગળ ચોકમાં ત્રણેવને ઊભા રાખ્યા છે. ત્રણેવના માથા ઉપર ઘાસની પૂડી રાખી છે. એ ઘાસની પૂડી રાખવાનો રિવાજ એવો હતો કે એ ઘાસની પૂડી રાખવાથી બીજા લોકોને ખબર પડે કે આ વ્યક્તિઓ વેચાવા માટે અહીં આગળ ઊભા છે, એવો રિવાજ હતો. ખબર પડે કે આ મજૂરી કામ માટે ઊભા છે, આને આને વેચાવાનું છે, એ બીજાને ખ્યાલ આવે. વિશ્વામિત્ર ઋષિ તો ત્યાં ઊભા છે, હરિશ્ચંદ્રને કહે છે કે હું કાંઈ બૂમો નથી પાડવાનો કે આ ત્રણને વેચાતા લઈ લો. મારે કાંઈ હું બૂમો પાડવા નથી આવ્યો, હું તો મારી દક્ષિણા લેવા આવ્યો છું. વેચાવું કઈ રીતે એ તમારે વિચારવાનું. હું તો તમને વેચીશ ખરો, પણ કેવી રીતે વેચાવું એ તમારે નક્કી કરવાનું. મારે તો મારા રૂપિયા જોઈએ. ત્રણ ભાર સોનું જે તું બોલ્યો છો ને દક્ષિણા, હું તો દક્ષિણા લઈને હાલતો થઈશ. હરિશ્ચંદ્ર રાજા કે હા ગુરુદેવ, અમને ખ્યાલ છે, અમે વેચાવા જ ઊભા છીએ, પણ ગુરુદેવ અમને કોઈ લેવા આવે તો વેચાઈએ ને. એનો અર્થ એ છે કે તમારે વેચાવું નથી, તમારે આ ધોંગને ધતિંગ કરીને મને થકવી દેવો છે. તમારે સત્યનું નામ તમારું રાખવું છે કે અમે સત્યને વફાદાર છીએ અને મને સોનું દેવું નથી, મારા ઋણમાંથી મુક્ત થવું નથી. એટલે આ બધા તમારા ડોંગ ધતિંગ છોડો, હજુ કહું છું અયોધ્યાની નગરી પાછી લઈ લો, મારે કાંઈ જોતી નથી. અને ત્યારે હરિશ્ચંદ્ર રાજા કે ગુરુદેવ એવું નથી, એવું નથી ગુરુદેવ, તમે શા માટે અમારી ઉપર આવો આક્ષેપ મૂકો છો? ગુરુદેવ રાજી રહો, અમે વેચાવા જ ઊભા છીએ, અમારો કોઈ ગ્રાહક થાય એટલે અમે વેચાઈ જશું. રોહિત કુમાર કહે છે, ઋષિ મુનિ હું નાનો દીકરો છું પણ હું વેચાવા જ ઊભો છું, મારા પિતાના સત્ય ખાતર તમે ચિંતા ન કરો, હું વેચાઈ જઈશ. તારા મતી જેવી રાજરાની એમ કહે છે, ઋષિ મુનિ તમે રાજી રહો, દેવ અમે વેચાવા ઊભા છીએ, હું પણ વેચાઈ જઈશ. આહા, કેવી કરુણ ઘટના છે. અયોધ્યાનો રાજા, અયોધ્યાની રાની અને અયોધ્યાનો કુંવર એક કાશી નગરીના ચોકની અંદર એક મજૂર વેચાય એમ વેચાવા માટે ઊભા છે. કલ્પનાતીત વસ્તુ છે, કલ્પનાતીત. આપણી કલ્પનામાં ન બેસે, કલ્પના કરીએ તોય હૈયું ધ્રુજી જાય, અનુભવવાની તો વાત જ ક્યાં રહી. અને ત્યારે રાજા હરિશ્ચંદ્ર ત્યાં આગળ બૂમો પાડે છે, હે કાશીવાસી જનો, અમે ત્રણેય જણા સત્યને ખાતર વેચાવા આવ્યા છીએ, તો અમને તમે વેચાતા રાખીને ઋષિના ઋણમાંથી અમને મુક્ત કરો. હું ભીખ માગું છું, અમને કોઈ વેચાતા રાખી લો, આ દીકરો કોઈ વેચાતો રાખી લો, આ સ્ત્રીને કોઈ વેચાતી રાખી લો, મારું કામ જેને પડે એ મને વેચાતા રાખી લો. કાશીના ચોકની અંદર અયોધ્યાનો રાજા પોતાની જાતને વેચવા માટે બૂમો પાડે છે. પુરુષોત્તમ નારાયણ એના હૈયાની અંદર પણ હડેડાટી ઉપડી ગઈ છે. પરીક્ષા થાય, એ કેવી પરીક્ષા થાય, એ આને પરીક્ષા કહેવાય. ભાઈ, આપણી મારીને તમારી શું શ્રીજી મહારાજ પરીક્ષા કરે છે? આપણું તો ક્યુ પેપર ભગવાને કાઢ્યું છે, ક્યુ કાઢ્યું છે, આને પરીક્ષા કહેવાય, આને પરીક્ષા. આપણે તો કાંઈ પરીક્ષા આપતા નથી, આપણા જ કરેલા થોડાક કંઈક ભોગવતા હોઈએ એમાં નક્કી કરી લઈએ ભગવાન મારી પરીક્ષા કરે છે. ભગવાન પરીક્ષા કોની કરે? કોઈ બહુ મોટા પુરુષ હોય, બહુ મોટા નિશ્ચયવાળા અને બહુ આજ્ઞાવાળા હોય ને એવાની કરે.
નિશ્ચયવાળાની પરીક્ષાઓ હોય, હાંજ પડે પાંચ ખાડામાં પડી જતો એની પરીક્ષા શું? નિશ્ચયવાળાની પરીક્ષાઓ હોય, જે હાંજ પડે પાંચ ખાડામાં પડી જાય ને અટવાઈ જાય આમ તે આમ, એવાની પરીક્ષા ન હોય. એના તો ઊભા કરેલા પોતાના હૂડ છે, એ ભગવાન થોડું થોડું આપીને ચોખ્ખો કરે, એને ચોખ્ખો કરે. જ્યારે ભગવાનના મોટા પુરુષો મુક્તો એવા ભગવાનના મોટા ભક્તો હોય ને, એની પરીક્ષાઓ હોય, જેના જીવનની અંદર એક ડાઘ ના હોય, જે ક્યાંય અટવાયા ના હોય, ક્યાંય માયાના પ્રવાહમાં ભૂલા ન પડ્યા હોય, કોઈ માયાના પ્રવાહમાં વહી ના ગયા હોય, અને તોય ભગવાન પરીક્ષા કરે, એ પરીક્ષા છે, એ પરીક્ષા છે. સત્સંગ માટે જીવવું આવું નક્કી કર્યું છે અને છતાં પણ દુઃખ આવે છે, પરીક્ષા છે, એ પરીક્ષા છે. ઊભા કરેલા હોય એ પરીક્ષા નથી, એ તો ભગવાનની દયા છે કે ઊભા કરેલાને હોડીનું કાંટે મટાડી દે છે, એ ભગવાનની દયા છે. અયોધ્યાનો રાજા બૂમ પાડે છે, અમને કોઈ વેચાતા લઈ લો, વેચાતા લઈ લો. વિશ્વામિત્ર કે તમને તો કોઈ લેવાય તૈયાર નથી, જલ્દી વેચાવ, મને મારા રૂપિયા દો, મને મારી દક્ષિણા દો. કેવું વસવું લાગે જો તો ખરા, કેવું વસવું લાગે. એક તો થાકીને ચાલીને કેટલે દૂરથી આવ્યા છે, ભૂખ્યા તરસ્યા રખડ્યા છે, ખાવાનું મળ્યું નથી, અને ઉપરથી આ કાશીના ચોકમાં વેચાવા માટે બૂમો પાડે છે, અને એક બાજુ પર વિશ્વામિત્ર એમને બૂમો પાડે છે. અને ત્યાં એક વેશ્યા આવી, વેશ્યા આવી, હાંજ પડી ગઈ હતી ને એક વેશ્યા આવી. એ વેશ્યાએ તારામતીને જોઈ. કાશીની અંદર એક વાત પ્રચલિત થઈ ગઈ છે, અયોધ્યાનો રાજા વેચાવા આવ્યો છે. ભાઈ, અયોધ્યાની રાણી વેચાવા આવી છે, અયોધ્યાનો રાજકુંવર વેચાવા આવ્યો છે. લોકોમાં હાહાકાર થઈ ગયો. કહો, અયોધ્યાનો રાજા જેનું નામ હરિશ્ચંદ્ર સાંભળ્યું હતું એ હરશે ના? જે તારામતીનું નામ આપણે સાંભળ્યું હતું એ વખતે વોટ્સએપ તો હતો નહીં, કામ ફોટો પાડીને મોકલાય. તારામતીનું નામ સાંભળ્યું હતું એ તારામતી આ? અયોધ્યાનો રાજા એટલે એ તો આખી પૃથ્વી પર પ્રખ્યાત હોય, આખી પૃથ્વી પર એનું નામ હોય, અને એમાંય સત્યને માટે વફાદાર થયેલો આ, એટલે આખી પ્રજાની અંદર હરિશ્ચંદ્ર કોઈ દી જોયો નહોતો રાજાને, એ બધાએ ચોકમાં ઊભેલો મજૂર તરીકેનો રાજા જોવે, આહા, પુરુષોત્તમ નારાયણની પરીક્ષા તો આને કહેવાય. આની ઉપર ભગવાનને રાજી ન થવું હોય તોય થવું પડે, આની ઉપર ભગવાનના સંતને રાજી ન થવું હોય તોય થવું પડે. અને હું ચોક્કસ એટલું કહીશ કે હરિશ્ચંદ્ર એક થયા, ભગવાન સ્વામિને ત્યાં લાખો છે, લાખો થઈ ગયા, લાખો આજે છે, વેચાવા તૈયાર થઈ જાય. સ્વામિનારાયણ માટે વેચાઈ જાય, સત્સંગ માટે વેચાઈ જાય, વેચાઈ જાય. ભગવાનને સદગુરુના વચને પોતાની જાતને વેચી નાખે એવા ઢગલા બંધ છે, ઢગલા બંધ છે. શ્રીજી મહારાજ તો સર્વોપરી છે, એના સત્સંગની અંદર એવા હોય જ. આપણો દ્રષ્ટિ કોણ જોઈએ? આપણી દ્રષ્ટિ જોઈએ છે, છે જ. આ તો એકની કથા એ વખતે પ્રખ્યાત થઈ લખાની, આજની કથાઓ લખીએ ને તો આમ જ આખ્યાનો લખાય, આમ જ લખાય. એવા હરિશ્ચંદ્રો લાખોની સંખ્યામાં છે, હજારોની સંખ્યામાં છે, વેચાઈ ગયા છે સત્સંગ માટે. હરિશ્ચંદ્ર રાજા બૂમો પાડે ત્યાં એક વેશ્યા આવી, વેશ્યા આવી અને હરિશ્ચંદ્રને કહે છે, બોલો, મારે આ સ્ત્રી જોઈએ છે. હરિશ્ચંદ્ર કે મૂલ તો માલિક તો વિશ્વામિત્રજી છે, આ ગુરુદેવ એનો જે કંઈ મૂલ હશે નક્કી કરશે, એમની સાથે વાત કરો. એટલી વેલી ઓલી વેશ્યા કે મારે આ સ્ત્રી જોઈએ છે અને આટલા રૂપિયા. વિશ્વામિત્ર કે વાંધો નહીં, તારામતી પોતાના પતિ હરિશ્ચંદ્ર એના ચરણોમાં વંદન કરી, વિશ્વામિત્રજીના ચરણોમાં પંચાંગ પ્રણામ કરી દૂરથી તારામતી ત્યાંથી વિદાય થાય છે. નાનો બાળક, એ નાના બાળકને પણ ઓલી વેશ્યા લઈ લે છે આરે, કે આનું કંઈક લો, આનું થોડું મૂલ આપું છું, આ કંઈક કામ લાગશે પોતા મારવામાં. તારામતીને ખબર નથી, હરિશ્ચંદ્રને ખબર નથી કે આ જાતની વેશ્યા છે. તારામતીને લઈ જાય છે, એને એવું કે કંઈ ઘરકામ કરવાનું હશે, પોતા મારવાના હશે. અયોધ્યાની રાણી બીજાને ઘેર પોતા મારવા માટે ગઈ છે, અયોધ્યાનો રાજકુંવર બીજાને ત્યાં કચરો ને વાસણ ધોવા માટે વેચાણો છે. કાશી નગરી ભક્તિ માટે પ્રખ્યાત છે, એમ કાશી નગરી પરીક્ષા માટે પણ એટલી જ પ્રખ્યાત થઈ ગઈ.
કેવી પરીક્ષા હરિશ્ચંદ્રના પરિવારની લેવાય છે. તારામતીને વેશ્યાને ઘેર લઈ જાય છે. ઘેર લઈ જઈને તારામતીને કહે છે, જો સાંભળ, તારે શું કામ કરવાનું? આ છે ને આ કપડાનો, આ જો આ કપડા અહીંયા આગળ આટલા બધા કપડાઓ છે, તારે છે ને હવે આ ફાટલા કપડાં બધું નહીં, આ કપડાં પહેરવાના. અહીંયા આગળ જો આ બધો છે ને, આ બધો મસાલો, આ બધો મસાલો છે ને, એ બધાથી તારે બરાબર સજાવટ કરી દેવાની તારી. અને છે ને જો ઓલી બારી છે ને, ત્યાં બેસવાનું, પર પુરુષોને આકર્ષવાના. અને બસ તારે અહીંયા આગળ જે આ કાર્ય છે, એ કાર્યની અંદર મારી હારે રહેવાનું. અને ત્યારે તારામતીએ, પતિવ્રતા સ્ત્રી છે, એ કે જો સાંભળી લે, હું ઘરનું કચરાપોતું કરવાનું હશે તો કરીશ, હું કંઈક બીજું વાસણ કુસણ કરવાનું હશે તો કરીશ, રસોઈ કરી દઈશ, પણ આ કામ મારાથી નહીં થાય. ઓલી કે હું તને વેચાતી લાવી છું, તું હવે મારી ગુલામ છો, હવે ભૂલી જા કે તું સ્વતંત્ર છો એમ, તારે આ કામ કરવું જ પડશે. તારામતી કે મરી જાઉ ગળે ટૂંપો ખાઈને, પણ આ કામ હું ના કરું. કેવી કરુણ દશા, કલ્પના તો કરો કેવી કરુણ દશા. એક રાણીને આટલું નીચું કામ કરવા માટે, સત્યને માટે વેચાવવું પડે, આવું આપણી પરીક્ષા તો નથી થઈ. આવી આપણી પરીક્ષા થઈ નથી ને આવી આપણી પરીક્ષા થવાની નથી. એની કથામાંથી આપણે એટલું જ લઈએ કે આપણને શ્રીજી મહારાજને રાજી કરવાનું તાન કેટલું છે. એને એક સત્ય માટે આવી રીતે વેચાવાનું તાન છે, આપણને શ્રીજી મહારાજને રાજી કરવાનું તાન કેટલું, આટલી જ કલ્પના. અને આટલો જ આપણો એનાલિસિસ કરીને આપણે આપણો જ ગ્રાફ સુધારી દઈએ. બસ આમાંથી આટલું જ શીખવાનું છે. તારામતી કે હું નહીં કરું કામ, હાંજનો સુમાર હશે. ઓલી વેશ્યા કે તું કામ ના કરે, મારે તને રાખીને કામ શું છે, હું તો મૂલ દઈને લાવી છું. તારામતી કે મૂલ દઈને લાવ્યો તો પાછી મૂકી જા, પણ હું એ કામ નહીં કરું. વેશ્યા આવીને વિશ્વામિત્રને કે આ અભાગની મારે ત્યાં કામ કરવાનું ના પાડે છે. અને ત્યારે વિશ્વામિત્ર કે કેમ તારામતી, જો તમારે કામ નથી કરવું અને તમારે નથી વેચાવું તો ના પાડી દો મને, હું ક્યાં તમને કહું છું તમે વેચાવો, લઈ લો અયોધ્યા પાછું તમારું. તારામતી કે ગુરુદેવ, એવું નથી, મારે નથી વેચાવું. તારામતી વેચાશે પણ એનું પતિવ્રતાપણું, એનું શીલ વ્રત ભંગ થાય એ તારામતીને મંજૂર નથી. હું વેચાવા તૈયાર છું પણ કોઈ વેશ્યાને ઘેર નહીં. હું વેશ્યાને ઘેર કચરો પોતું કરવા તૈયાર છું, પણ એના જેવું કાર્ય કરવા માટે તારામતી ક્યારેય સંમત નહીં થાય. ઋષિદેવ, એટલું તો તમે પણ સમજો છો કે એક પતિવ્રતા, એનું શીલ વ્રત, આખી જિંદગી મેં હરિશ્ચંદ્ર સિવાય બીજાને પતિ માન્યો નથી અને ક્યારેય પણ માનું નહીં. તમે એક ઋષિમુનિ થઈ અને મને આવા કાર્યની અંદર પ્રેરો, તમે જ વિચાર કરો ગુરુદેવ કે આવું કાર્ય શું, આ શાસ્ત્રીય છે. અને ત્યારે વિશ્વામિત્ર કહે છે કે આ બધા તમારા ધોંગને ધતિંગ છે. ઓલી વેશ્યાને કે લે તારા રૂપિયા પાછા, જા ફરીથી આ લોકોના માથે ઘાસની પૂડી રાખીને ઊભા રાખ્યા છે. વિશ્વામિત્ર કે તમારે ઢોંગ જ કરવો છે, હું જાણું છું કે તમારે નથી જ વેચાવું, તમારે ખોટું જ તમે આ બધું ધતિંગ કરો છો, તમે એક કામ કરો, લઈ લો, મને હેરાન ના કરશો. કોણ કોને હેરાન કરે છે કલ્પના તો કરો. ઘણા તો એવા હોય છે કે હેરાન એ કરે અને પાછા કે એમ કે તમે મને હેરાન ના કરો. દુષ્ટ માણસો તો એટલા છે ને સમાજની અંદર, ડગલા બંધ છે. વિશ્વામિત્રજી તો ભગવાનની ઈચ્છાથી કરી રહ્યા છે, સ્વયં પરમાત્મા જ કરી રહ્યા છે એવું આપણે માની લઈએ. ભગવાન ઉપરથી કઠોર થઈને વર્તે છે. વિશ્વામિત્રજી ઉપરથી કઠોર છે પણ હૈયામાં તો બહુ રડે છે. આ લોકોની મારે આવી ક્યાં પરીક્ષા કરવાની થઈ, મને ભગવાને આવું કાર્ય ક્યાં સોંપ્યું. સાંજ પડી ગઈ. હરિશ્ચંદ્ર રાજા કહે છે, કોઈ અમને વેચાતા લઈ લો. સાંજ પડી ગઈ શહેરમાં, ત્યારે આવ્યા ઘરા કતે વેર, નિષ્કુળાનંદ કહે નાનું દઈ, લઈ ગયા પોત પોતાને ઘેર. સાંજ પડવા આવી છે, ઘણા બધા ઘરાકો આવ્યા છે. હવે ઘરાકો બધાના મૂલ કરે છે. તારામતીનું મૂલ થાય, રોહિતનું મૂલ થાય, હરિશ્ચંદ્રનું મૂલ થાય. વિશ્વામિત્રજી માલિક છે, માલિક રજા આપે પછી લેશે. અત્યારે મૂલ કરવા માટે બધા બેઠા છે, 200, 500, 1000 આવા રૂપિયા બોલે છે.
અને વિશ્વામિત્રજીને નિર્ણય કરવાનો છે. ગ્રાહકોના ઢગલા થયા છે, કારણ કે એક તો અયોધ્યાનો રાજા અને એને ઘેર કામ કરાવે એટલે બધાને એમ લાગે ક્રેડિટ, અયોધ્યાનો રાજા મારે ઘેર પાણી ભરતો હતો એમ બધા પાછા ક્રેડિટ લેવા આવી ગયા, નહોતી જરૂર એ. અયોધ્યાની રાણી તો આપણે ઘેર પોતા મારે આવી પાછી ક્રેડિટ. આ જીવને પાછું આવા ઠૂઠા બહુ ને બહુ ઠૂઠા, આવા તેવા ઠૂઠાવાળા ભેગા થયા, કોઈક જરૂરિયાતવાળા ભેગા થયા અને બધા કે ભાઈ આ તો અમારે આટલા આટલા હરાજી બોલાય છે હવે આ ત્રણની ત્યાં કાશીની બજારમાં. એવી સ્થિતિ થઈ ત્યાં આગળ ત્રણે ઊભા છે, ઘણાય ગ્રાહકો આવ્યા છે. હવે વિશ્વામિત્રજી કોને બધાને દે છે અને ક્યાં ક્યાં આ લોકો જાય છે એની કથા આગલા કડવાની અંદર સ્વામી કહેશે. અહીં આગળ કડવું 22 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજ.